नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे चैप्टर 4 नी शुरुआत करिए। अत्यार सुधी आपणे चैप्टर 1 2 अने 3 जोयुं। चैप्टर 3 नी अंदर चैप्टर 3 नुं नाम छे सुरेख पथ परनी गति। सुरेख पथ पर एटले एक ज दिशामां थती गति। एनी अंदर आपणे एक ज अक्ष एटले के का तो एक्स अक्ष का तो वाई अक्ष नी वात करी, एटले के पोते केवी राशिमां, एनी अंदर आपणे संपूर्णपणे अदिश राशिनो अभ्यास कर्यो। चैप्टर 4 भी एनु एज छे, जेम के चैप्टर 3 नी अंदर स्थान, स्थानांतर, पथ लंबाई, वेग, प्रवेग, अचल प्रवेगी गतिना समीकरणों जोया, एना एज जे पदार्थ टॉपिको छे ए बधा टॉपिको आ चैप्टर नी अंदर जोवाना छे। जेम के स्थान, स्थान सदिश, स्थानांतर, वेग, प्रवेग, अचल प्रवेगी गतिना समीकरणों, बराबर। परंतु फरक मात्र एटलानो छे के एनी अंदर आपणे संपूर्णपणे अदिश राशिओने व्याख्यायित करी हती, ज्यारे आनी अंदर संपूर्णपणे आपणे सदिश राशिओने व्याख्यायित करीशुं। तो सौ प्रथम आपणे जोईए सदिश राशि अने अदिश राशि वच्चेनो तफावत। तो शुं थाय सदिश राशि एटले के जे भौतिक राशिना वर्णन माटे मूल्य उपरांत दिशानी जरूर पड़े तो तेवी भौतिक राशि ने शू कहवाय? सदिश भौतिक राशि। फरीथी, जे भौतिक राशिना वर्णन माटे मूल्य उपरांत दिशानी जरूर पड़े तो ते भौतिक राशि ने सदिश राशि कहवाय छे। ज्यारे जे भौतिक राशिना वर्णन माटे मात्र मूल्यनी जरूर पड़े तो तेवी भौतिक राशि ने अदिश राशि कहे छे। सदिश राशिना उदाहरणमां आपणे वात करीए तो स्थानांतर, वेग, प्रवेग, बळ, वेगमान, कोणीय वेगमान, टॉर्क वगैरेनो अभ्यास आपणे सदिश राशिमां करी शकीए। ज्यारे अदिश राशिनी अंदर वात करीए तो पथ लंबाई, क्षेत्रफळ, कद, दबाण, तापमान, समय वगैरेनो अभ्यास आपणे शेमां करवामां आवे छे? तो अदिश राशिमां करी शकाय। આગળનો સૌથી અગત્યનો પોઈન્ટ શું થાય કે સદિશ રાશિનો સરવાળો સાદી રીતે થઈ શકતો નથી, અર્થાત સદિશ રાશિનો સરવાળો કે બાદબાકી કરવા માટે આપણે ત્રિકોણ કે ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે અદિશ રાશિના સરવાળા માટે આપણે સાદી રીતે આપણે વાપરી શકીએ છીએ, સાદી રીતે આપણે એનો સરવાળો કે બાદબાકી કરી શકીએ છીએ। બીજું આગળ કે વેગ, એનું સદિશ રાશિને કેવી રીતના દર્શાવવામાં આવે છે? તો સદિશ રાશિના અક્ષરને કાં તો ઘાટા અક્ષર વડે દર્શાવો અથવા તો તેના ઉપર આવી રીતના એરો વડે પણ દર્શાવી શકો છો। તેનું મૂલ્ય કેવી રીતના દર્શાવવામાં આવે છે? તો માનાંકની અંદર એરો સાથે અક્ષર લખો અથવા તો માત્ર અક્ષર લખો તો પણ એ સદિશ રાશિનું મૂલ્ય દર્શાવી શકાય। જ્યારે અદિશ રાશિને દર્શાવવા માટે સામાન્ય રીતે એનો એક અક્ષરની જરૂર પડે છે, દાખલા તરીકે તાપમાનને દર્શાવવા હોય તો ખાલી કેપિટલ ટી, કદને દર્શાવવું હોય તો વી, ક્ષેત્રફળને દર્શાવવું હોય તો કેપિટલ એ। તો આ વાત કરી આપણે સદિશ રાશિ અને અદિશ રાશિ। ત્યારબાદ આપણે જોઈએ તો સદિશ રાશિને દર્શાવવા માટે એક એરાની જરૂર પડે છે। એરો એટલે ધારો કે મારી પાસે આ રીતના મેં એરો દર્શાવ્યો છે, જેના બે ભાગ છે। આ જે ઉપરનો ભાગ છે એને કહેવાય છે હેડ, હેડ અથવા તો આપણે ગુજરાતી ભાષામાં કહી શકીએ શીર્ષ, અને આ જે નીચેનો ભાગ છે એને કહેવાય છે ટેલ, ટેલ એટલે ગુજરાતી ભાષામાં આપણે કહેવાય તો પૂંછ, બરાબર। એરો એટલે શું કે એ તરફની દિશા બતાવે છે, દાખલા તરીકે મારે ઉત્તર દક્ષિણ દિશા બતાવવું છે તો અત્યારે જો એરો નોર્થ દિશામાં હોય અને પૂંછ એસ દિશામાં હોય તો એનો અર્થ કે મારી દિશા ક્યાં જવાનું છે? ઉત્તર દિશામાં। કેમ? કારણ કે એરો કઈ દિશામાં આપેલો છે? ઉત્તર દિશામાં આપેલો છે, બરાબર। દાખલા તરીકે આ જે 4 મીટર પર મારે વેગ બતાવવું છે, 4 મીટર પર સેકન્ડ વેગને મારે બતાવવું છે, 4 મીટર પર સેકન્ડ, તો આવું તમે સદિશ સ્વરૂપે કેવી રીતના બતાવી શકો? તો 1 મીટર પર સેકન્ડ બરાબર 1 સેન્ટીમીટર લઈ લઈએ તો 4 મીટર પર સેકન્ડ બરાબર કેટલા થાય? 4 સેન્ટીમીટર થઈ જાય। એટલે એક ફૂટપટ્ટી ઉપર 4 સેન્ટીમીટરનું મૂલ્ય લઈ અને એને આપણે એરો વડે આ રીતના દર્શાવી શકીએ, આ 4 સેન્ટીમીટર થઈ જાય, બરાબર। એટલે કે આ 4 મીટર પર સેકન્ડનું વેગનું મૂલ્ય આપણે કહી શકીએ છીએ। તો આ રીતના આપણે વેગની દિશા દર્શાવી શકીએ છીએ।
બરાબર, એરો હોય એની દિશા બતાવે છે, નીચેનો ભાગ છે એને આપણે પૂંછ કહી શકીએ છીએ. બરાબર, ત્યારબાદ જોઈએ તો સદિશોના આપણે થોડાક પ્રકાર જોઈ લઈએ. તો નંબર એક, સદિશોના પ્રકાર જોવામાં આવે તો પહેલો પ્રકાર છે સમાન સદિશો. સમાન સદિશ એટલે શું? કે જે બે સદિશોની દિશા અને મૂલ્ય બંને સમાન હોય તો એવા સદિશોને કેવા સદિશ કહેવાય છે? સમાન સદિશો. કે દાખલા તરીકે આનું મૂલ્ય બી 4 એકમ, આનું મૂલ્ય બી 4 એકમ હોય અને બંનેની દિશા જો એક જ હોય તો એવા સદિશોને કેવા સદિશો કહેવાય? સમાન સદિશો. નંબર બે, અસમાન સદિશો. અસમાન સદિશો એટલે શું? કે જે બે સદિશોની દિશા સમાન હોય પરંતુ મૂલ્ય જુદા જુદા હોય તો એવા સદિશોને શું કહેવાય છે? અસમાન સદિશો. નંબર ત્રણ, સમાંતર સદિશો. સમાંતર સદિશો એટલે શું? કે જે બે સદિશોના મૂલ્ય સમાન હોય કે ના પણ હોય પરંતુ દિશા જો સમાન હોય તો એવા સદિશોને શું કહેવાય છે? સમાંતર સદિશ. નંબર ચાર, પ્રતિસમાંતર. પ્રતિસમાંતર એટલે શું? કે જે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, જે બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો એવા સદિશોને કયા સદિશો કહેવાય? પ્રતિસમાંતર સદિશો. તો આ રીતના આપણે સદિશોના પ્રકાર જોઈ લીધા, સમાન સદિશો, અસમાન સદિશો, સમાંતર સદિશો અને પ્રતિસમાંતર સદિશો. આગળના પોઈન્ટમાં આપણે જોઈએ, આગળનો પોઈન્ટ લઈએ તો સ્થાન અને સ્થાનાંતર સદિશ. બરાબર, સ્થાન અને સ્થાનાંતર સદિશ દર્શાવવા માટે મારે બે યામાક્ષોની જરૂર પડે, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ બંને અક્ષના છેદન બિંદુને કહેવાય ઉગમ બિંદુ. ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ એક બિંદુનું સ્થાન, જેને આપણે બિંદુ પી કહી દઈએ છીએ, જેનું સ્થાન ઉગમ બિંદુની સાપેક્ષે કહીએ છીએ આપણે R1. એવી જ રીતના ઉગમ બિંદુની સાપેક્ષે કણ Q નું સ્થાન સદિશ, જેને આપણે કહી દઈએ છીએ R2. હવે કોઈ કણને P થી Q તરફ જવું છે, આ રીતે કોઈ કણને P થી Q તરફ જવું છે, એનો અર્થ કે એને પોતાના સ્થાનમાં શું કર્યો? ફેરફાર. જો કોઈ કણના સ્થાનમાં ફેરફાર થાય તો ત્યાં શું ઉત્પન્ન થાય? સ્થાનાંતર. એટલે કે P થી Q સુધીનું જે અંતર છે એ અંતરને આપણે કહીશું સ્થાનાંતર, જેને આપણે સેના વડે બતાવીશું? Δr વડે. જેનું અંતિમ સ્થાન સેના ઉપર છે? R2. અને પ્રારંભિક સ્થાન સેના ઉપર છે? R1. એટલે અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ કેટલું કહીશું આપણે? R2. અને પ્રારંભિક કેટલું કહીશું આપણે? R1. તો આ વાત કરી આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશની. આગળના પોઈન્ટમાં આપણે વાત કરીએ કે કોઈ પણ સદિશને તમે સંખ્યા વડે ગુણો તો એનામાં શું ફેરફાર થાય. એટલે કે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર સમજાવો. વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર કરતા શું થાય છે? જો આ બધા પોઈન્ટ છે એ એક એક માર્ક્સના MCQ માટે જરૂરી છે. કોઈ થિયરી તમારે તૈયાર કરવાની નહીં, જ્યારે થિયરી આવશે ત્યારે હું તમને જણાવીશ. અત્યારે માત્ર તમે આના MCQ અને દાખલા માટે તૈયાર કરો. ધારો કે મારી પાસે કોઈ સદિશનું મૂલ્ય છે A = 4 એકમ, જેની દિશા આ રીતના આપેલી છે, આ સદિશ A. હવે આ સદિશને હું 5 વડે ગુણી કાઢું, એટલે કે 5A વડે. બરાબર, તો એનામાં શું થશે? કે આજે 4 પંચા કેટલા થઈ જશે? 20. એટલે કે આનું જે મૂલ્ય છે એ મૂલ્ય 5 ગણું થઈ જાય, પરંતુ એની દિશા એની એ જ રહેશે. એટલે કે દિશા બદલાતી નથી. એની દિશા 20 એકમ થઈ ગયું પરંતુ દિશા બદલાતી નથી. એટલે કે કોઈ પણ જો સદિશને લેમડા વડે ગુણવામાં આવે તો તેનું મૂલ્ય બદલાય છે પરંતુ તેની દિશા બદલાતી નથી. દિશા તો એના એ જ તરફ હોય છે. તો આ રીતના આપણે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર જોઈ શકીએ. હવે આગળ વાત કરીએ તો બે સદિશોનો સરવાળો કેવી રીતના થાય. મેં અત્યારે તફાવતમાં કીધું કે સદિશોનો સરવાળો ત્રિકોણની રીતે થઈ શકે છે,
बराबर। एमां बे रीत छे, नंबर एक कई रीत, त्रिकोणनी रीत, अने बीजी कई रीत छे तो चतुष्कोणनी रीत। आपणे सौ प्रथम जोई लीए त्रिकोणनी रीत एटले शुं। आ जे थियरी छे तमारो बारमा धोरणमां भी काम लागशे, ज्यां सदिશોનો સરવાળો કરવામાં આવે છે, એટલે આ તો તમારે યાદ કરી લેવાની છે, તૈયાર બી કરી દેવાની અને પાઠ્યપુસ્તકમાં એટલે કે નોટબુકમાં તમારે ઉતારવાની બી છે। તો ત્રિકોણની રીત માટે ધારો કે મારી પાસે બે સદિશો છે, આ સદિશ એ અને આ સદિશ બી। આવી રીતના મારી પાસે બે સદિશો છે, બરાબર। આ બંને સદિશોનો મારે સરવાળો કરવાનો છે। તો તમારે ગ્રાફ પેપર લેવાનું, એ ગ્રાફ પેપર ઉપર બે અક્ષ દોરી દેવાની, એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દેવાની। હવે સદિશ એનું મૂલ્ય જેટલું હોય એટલું ને એટલું એને ઉઠાઈ અને અહીંયા મૂકી દેવાનું, કોઈ બી એક જગ્યાએ આ રીતના મૂકી દો। પણ ખાસ એ ધ્યાન રાખો કે એની દિશા અને એનું મૂલ્ય બદલાવવું જોઈએ નહીં, એનું એ જ ઉઠાઈને તમારે ગ્રાફ પેપરની ઉપર દોરી દેવાનું, જેટલા મૂલ્યનું હોય એટલા મૂલ્યનું। ત્યારબાદ બીજો સદિશ લેવાનો, સદિશ બી। આ સદિશ બીનું પૂંછ એ પ્રથમ સદિશના હેડ ઉપર મૂકવાનું, બરાબર। એટલે કે આ સદિશને ઉઠાઈ અને ક્યાં મૂકવાનું છે, પ્રથમ સદિશના હેડ ઉપર, એટલે આ રીતના મૂકવાનું, બરાબર। આ સદિશ બી મૂકી દીધું, એક્ઝેક્ટ પહેલાં સદિશના હેડ ઉપર મૂકવાનું। હવે શું કરવાનું, આ બંનેનો સરવાળો કરવા માટે તો એક ફૂટપટ્ટી લેવાની, તો ફૂટપટ્ટી લઈ અને એનો એક છેડો એના પૂંછ પર અને બીજો છેડો બીના ટેલ ઉપર મૂકવાનો અને આખું માપ નોંધી લેવાનું। તો એ તમને તમારો શું કહેવાય જવાબ, તો આર બરાબર શું મળે, એ વત્તા બી। તો આ રીતના તમે બે સદિશોનો સરવાળો ત્રિકોણની મદદથી કરી શકો છો। ફરીથી ખાલી એટલું યાદ રાખવાનું કે પહેલો સદિશ છે એનો ઉઠાઈ એનું મૂલ્ય અને દિશા ના બદલાવવું જોઈએ એવી રીતના અહીં મૂકી દેવાનું। ત્યારબાદ બીજો સદિશ ઉઠાઈ અને એના હેડ ઉપર મૂકવાનો, એટલે આ રીતના મૂકી દેવાનું। પછી પ્રથમ સદિશનું ટેલ અને બીજા સદિશનો હેડને જોડતી લીટી ખેંચી લેવાની અને એનું મૂલ્ય નોંધી લેવાનું, એ તમને બે સદિશોનો સરવાળો મળે। આ બે સદિશોનો સરવાળો એટલે કે આરનું મૂલ્ય એ બંનેના સાદા સરવાળા કરતાં ઓછું અથવા તો એના જેટલું આપી શકે છે, પણ તું એનાથી વધારે આપતું નથી। જનરલી શું હોય છે કે ધારો કે એનું મૂલ્ય 5 અને બીનું મૂલ્ય 7, તમે આ બંનેનો સાદો સરવાળો કરો તો 5 વત્તા 7 કેટલું થાય, 12 થાય, બરાબર। પરંતુ આની અંદર 12 આપો બી ખરા અથવા તો 12 કરતાં ઓછું બી આપ જોઈ શકો છો। જો બંને સદિશો આવી રીતના હોય તો તમને મૂલ્ય કેટલું મળે, 12, પરંતુ જો એંકલ બનાવે છે તો એનું મૂલ્ય થોડુંક શું થઈ જશે, ઘટી જશે। એટલે આ રીતના બે સદિશોનો સરવાળો તમે કરી શકો છો। ત્યારબાદ જોઈએ બે સદિશોની બાદબાકી। હવે જો બે સદિશોની બાદબાકી કરવી છે, દાખલા તરીકે મારી પાસે અહીં લખું છું બાદબાકી કરવા માટે, તો બે સદિશો છે, ધારો કે આ સદિશ એ અને આ સદિશ બી, આ બંને સદિશોની મારે શું કરવી છે, બાદબાકી। તો બાદબાકી કરીએ તો બાદબાકીમાં તો જનરલી એ માઇનસ બી લખાય, અથવા તો આવું બી લખી શકાય, એ વત્તા માઇનસ બી, બરાબર ને, વત્તા માઇનસ માઇનસ થઈ જાય। હવે તમે આને આવી રીતના બી વાંચી શકો, એ અને માઇનસ બીનો સરવાળો, શું વંચાય, એ અને માઇનસ બીનો સરવાળો। તો સૌ પ્રથમ એ તો એમના એમ રાખવાના, બીના આપણે ઊંધા કરી દઈએ, તો જુઓ આકૃતિ શેષ, એ આમ શેષ, એને મેં કશું કર્યું નહીં, જુઓ એ તો એમના એમ જ છે, ખાલી બીનું મેં શું કરી દીધું, માઇનસ બી કરી દઈએ, તો એરો આમ છે એની જગ્યાએ આમ લઈ આવવાનો, એટલે આમ આવી ગયું, આને કહેવાય માઇનસ બી, બરાબર। હવે આપણે શું લેવાનું, એક ગ્રાફ પેપર, બરાબર, સદિશ એ જેમ છે એમનું એમ જ મૂકી દેવાનું, એટલે મેં આમ મૂકી દીધો સદિશ એ। હવે શું કરવાનું, સદિશ બીનું જે ટેલ છે એ સદિશ એના હેડ ઉપર મૂકવાનું, એવી રીતના ગોઠવવાનું, તો આપણે આ રીતના ગોઠવી દીધું, થઈ ગયું। હવે પ્રથમ સદિશનું ટેલ અને બીજા સદિશનું હેડ એ બંનેને જોડતી રેખા દોરી દેવાની,
तो ए आपणो जवाब कहेवाय ए वत्ता माइनस बी अथवा तो लखी शको ए माइनस बी। तो आ रीतना बे सदिशोनी आपणे शुं करी शकीए बादबाकी पण त्रिकोणनी मददथी करी शकीए। तो आ वात करी मैं बे सदिशोना सरवाळा बादबाकी माटेनी त्रिकोणनी रीत। हवे वात करीए बे सदिशोना सरवाळा बादबाकी माटेनी चतुष्कोणनी रीत। हवे चतुष्कोणनी रीत क्यारे वापरवानी? तो ज्यारे बन्ने सदिशोना जे टेन छे एकबीजा साथे जोड़ायेला होय अने खूणो बनावता होय आवी रीतना। ख्याल आव्यो? एटले के बे सदिशो एकबीजा साथे आवी रीतना कंई खूणो बनावता होय तो ए वखते आपणे शेनी रीत वापरी शकीए? चतुष्कोणनी रीत वापरी शकीए। तो आना माटे शुं करवानुं कि सदिश बीना मूल्य जेटलुं ज एक्झेक्ट एटलो सदिश एनी सामे मूकी देवानो। आ रीतना मूकी दीधो। एवी ज रीतना सदिश ए ना मूल्य जेटलो ज सदिश एनी एक्झेक्ट सामी बनी देवानुं अने आ रीतना एक शू बनी देवानुं? चतुष्कोण बनी देवानुं। बराबर? आ पण सदिश बी अने आ सदिश कयो थशे? ए। हवे जुओ आ सदिशनुं टेल अने आ सदिशનું હેડ આ બંનેને તમે જોઈન કરી દો તો આ બંનેનો શું મળી જાય? સરવાળો। એટલે કે આ સદિશ એ વત્તા સદિશ બી, જેને આપણે કહીએ છીએ પરિણામી સદિશ। તો આ રીતના આપણે ચતુષ્કોણની રીતની મદદથી પણ બે સદિશોનો સરવાળો કરી શકીએ છીએ। તો આ વાત કરી ચતુષ્કોણની રીત। આમ બે સદિશોના સરવાળા ત્રિકોણની મદદથી બી કરી શકાય અને ચતુષ્કોણની મદદથી પણ કરી શકાય। આગળ વાત કરીએ તો એ છે શૂન્ય સદિશની વાત કરીએ। આગળનો ટોપિકમાં આપણે વાત કરીએ તો શૂન્ય સદિશ। શૂન્ય સદિશને કેવી રીતના દર્શાવવામાં આવે છે? તો ઝીરો અને ઝીરોની ઉપર એરો એવી રીતના દર્શાવાય છે। આ રીતના થયું શૂન્ય સદિશ। શૂન્ય સદિશ એટલે શું? તો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બે સદિશોના સરવાળાથી મળતો જે સદિશ છે એને આપણે શું કહીએ છીએ? શૂન્ય સદિશ। એટલે કે એક સદિશ આ રીતના હોય, સદિશ એ અને બીજો